નમસ્તે બાળ મિત્રો, સજાનંદ વિદ્યાલય નવા નરોડા ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 12 ગુણોત્તર અને પ્રમાણ લેક્ચર 1. આજે આપણને નવું લેક્ચર શરૂ કરવાનું છે. ગુણોત્તર અને પ્રમાણ વિશે આપણને અભ્યાસ કરવાનો છે. ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવાતી બે બાબતોની સરખામણી છે. ભાગાકાર દ્વારા અંશ અને છેદ વડે દર્શાવાય, બરાબર. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી ઘણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય. આ વ્યાખ્યા છે, બરાબર, કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી ઘણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય. ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. એકમો એટલે કે રૂપિયા તો રૂપિયા, પૈસા તો પૈસા, બરાબર. એને એકમ કહેવાય. મીટર તો મીટર, સેમી તો સેમી. મીટર સેમી હોય તો એક એકમ કહી શકાય, પણ એક સવાલ રૂપિયામાં હોય અને બીજો સવાલ મીટરમાં હોય તો એ સંખ્યાનો ગુણોત્તર શોધી શકાતો નથી. એટલે કે એકમ સરખા હોવા જોઈએ ગુણોત્તર દર્શાવવા માટે, બરાબર. આ ઉપર નીચે બે ટપકા દર્શાવીએ ને, એને જેમ સંકેત વપરાય છે. એને શું કહેવાશે? જેમ કહેવાય, એને જેમ કહે છે. હવે ગુણોત્તરને અંશ અને છેદ, ઉપર અંશ અને નીચે છેદ વડે કે સ્વરૂપે, કે અંશ જેમ છે અંશ ભાગ્યા છેદ, અથવા કે અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવાય છે. ગુણોત્તરનું પદ હંમેશા અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય છે. અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં જ, બરાબર. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. જેમ ક્ષેત્રફળ કે ઘનફળ શોધીએ તો પાછળ આપણને ચો મીટર કે ઘન મીટર શબ્દ લગાવીએ છીએ, એમ એનો કોઈ એકમ હોતો નથી. ગુણોત્તર દર્શાવતી વખતે હંમેશા પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં જ લખાય છે. બે સંખ્યાઓ હોય, પહેલી બીજી, તો પહેલી હોય અંશમાં લખાય અને બીજી સંખ્યા હોય ક્યાં લખાશે? છેદમાં લખાય છે. ધ્યાનમાં રાખો કે 2:3 અને 3:2 બંને ગુણોત્તર સરખા નથી. આ 2:3 અને 3:2 સરખા કહી શકાશે નહીં, કારણ કે પહેલાંના ભાગમાં 2 ભાગ અને પછીના ભાગમાં 3 ભાગ. પણ અહીંયા શું કહેશે કે પહેલાંના ભાગમાં 3 ભાગ છે અને પછીના ભાગમાં 2 ભાગ છે, તો આ ગુણોત્તર સરખું કહેવાશે નહીં. હવે આપણને સ્વાધ્યાય 12.1 જોઈશું કે ગુણોત્તર કેવી રીતે શોધી શકાય છે. કે એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે, બરાબર. 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે. આપણને આ મેં લખ્યું એ જ પ્રમાણે તમારા પરીક્ષાની અંદર દાખલા લખવાના છે, બરાબર. કે વર્ગમાં છોકરીઓની સંખ્યા 20, પછી બીજી લીટીમાં લખવાનું વર્ગમાં છોકરાઓની સંખ્યા 15. પણ એક વર્ગના છોકરા છોકરીઓની આપી તો એના પરથી આપણને કુલ સંખ્યા મેળવી શકીએ. એના પછીનું લખવાનું કે વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 × 15 એટલે કેટલી થશે? 35. હવે આપણને પ્રશ્ન 1 અ લખીશું. છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? જ્યારે સવાલમાં પહેલું નામ હોય હંમેશા ઉપર લખાશે, બીજું નામ હોય છેદમાં લખાશે, બરાબર. આગળ આપણને સમજૂતીમાં સમજી ગયા કે પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં. કે ગુણોત્તર શોધવાનો, ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા છેદમાં છોકરાઓની સંખ્યા. છોકરીઓની સંખ્યા કેટલી હતી? બરાબર 20, અને છોકરાઓની 15. આપણને અવિભાજ્ય અવયવ પાડીને પણ દાખલો ગણી શકાય છે. કે 20ના અવયવ અને 15ના અવયવ. અવયવ તો પાડતા તમને આવડે છે ને? દરેકને અવયવ કેમ પડાય તમે આગળના ધોરણમાં શીખી ગયા, અને આપણને ધોરણ 6ની અંદર પણ અવયવો આગળ આવી ગયા છે, બરાબર. કે આપણે 20ના અવયવો પાડવા છે, 20, બરાબર. 20ના અવયવ પાડવા હોય તો આપણને આ જ પ્રમાણે, જો મોઢે ફાવે તો મોઢે, ના ફાવે તો આ પ્રમાણે, કે 20ની એકમનો અંક 0 છે તો 2 વડે ભાગી શકાય, તો 2 વડે તો અહીંયા 10. હજુ પણ 0 છે તો આને 2 વડે ભાગી શકાય, તો 2 × 5 = 10. હવે 5 × 2 ના ભગાય, 3 ના ભગાય, તો સીધા 5 × 5 = 5. આ રહ્યા અવિભાજ્ય અવયવ કહેવાય, બરાબર.
અવિભાજ્ય અવયવ હંમેશા તમને મોઢે આવડવા જોઈએ કે અવિભાજ્ય અવયવ કયા કયા, તો 2, 3, 5, 7, 11, 13, 17, 19 મેં તમને લખાયા હતા 100 સુધીના અવિભાજ્ય અવયવ, એના વડે જ અહીંયા આનો ભાગ ચલાવાય. બરાબર, 2 વડે ના ભાગે તો 3 વડે, 3 વડે ના ભગાય 5 વડે, 5 વડે ના ભાગે તો 7 વડે, 7 વડે ના ભગાય તો 11 વડે. એ જ પ્રમાણે તમારે અવિભાજ્ય અવયવ પાડવાના. તો 20ના અવયવ 2 × 2 × 5 આપણે હાલ પાડ્યા, 15ના તો 3 × 5. હવે ઉપર નીચે અવયવ પાડીને લખે, એમાંથી જે સરખું હોય ઉડાડી દેવાનું, ઉડાડવાનું એટલે ચેકી દેવાનું. ઉપર 5નું તો નીચે 5 જ ઉડાડવાના, ઉપર 5 ઉડ્યા તો નીચે 3 નહીં ઉડાડવાના, ઉપર નીચે સરખી સંખ્યા હોય એટલી જ ઉડાડવાની. તો 1 5 ઉપર તો 1 5 નીચે. હવે નથી ઉડતું તો જે વધે એનો ગુણાકાર, ઉપરનો ગુણાકાર ઉપર અને નીચેનો ગુણાકાર નીચે. તો 2 2 2, બરાબર, 2 2 4, તો ઉપર 4 લખ્યા, છેદમાં 3 વધ્યા 3, આને 4 જેમ 3 લખી શકાય. અથવા આ રીતે લખી શકાય, અથવા ભાગાકારની રીતે પણ લખી શકાય, અથવા કંઈ ના, બંને રીતમાંથી પરીક્ષામાં તમને જે રીત ફાવે તે રીતે ગણવાનો. આપણને તો આ જવાબ સાચો હોવો જોઈએ. સૂત્ર તો લખવાની, એમાં પણ ખાલી આટલો દાખલો નથી લખવાનો. સૂત્ર લખ્યા પછી આટલાથી આટલો જ મેં અથવામાં દાખલો ગણેલો છે. બરાબર, બરાબર 20ના છેદમાં 15. પણ હવે 20 અને 15 બંનેનો લસા ગુસા શોધવાનો. શું શોધવાનો? ગુસા. રબ કામની અંદર તમે આપણને આગળના ધોરણમાં શીખી ગયા કે ગુસા કેમ શોધાય. બરાબર, આગળના સેમમાં લસા ગુસાનું ચેપ્ટર આવતું હતું ને. તો 15ના અવયવો પાડવાના આ પ્રમાણે. બરાબર, 20ના પાડવાના, પછી 15ના પણ અવયવો પાડવાના, કે 3 5 15, 5 1 5. તો જે 20ના અવયવો આવ્યા, બરાબર, 2 × 2 × 5, અને 15ના અવયવ 3 × 5, તો એ બંનેમાં જે સામાન્ય નીકળતું હોય એ, તો સામાન્ય 5 જ નીકળ્યા, તો 5 એનો ગુસાઅ. તો બંને સંખ્યાને 5 વડે ભાગાકાર કરવાનો, જે સામાન્ય નીકળે એટલી સંખ્યા વડે. તો અહીંયા 20/5 અને 15/5, તો 5 4 20 થાય એટલે 4 જવાબ આવ્યો. 15ને 5 વડે ભાગીશું એટલે 3 જવાબ આવ્યો. 4/3 બરાબર 4 જેમ 3. ગુસા શોધીને પણ આ રીતે દાખલો ગણી શકાય, અથવા અવિભાજ્ય અવયવ પાડી અને આ જ પ્રમાણે ઉડાડીને જે વધે લખીને આ પ્રમાણે પણ એનો ગુણોત્તર શોધી શકાય છે. બરાબર, બંનેમાંથી તમને જે રીત ફાવે તે રીતે પરીક્ષાની અંદર દાખલો ગણવાનો. અત્યારે હાલ નોટમાં તમારે બંને રીત લખી દેવાની. બરાબર, ચલો એના પછીનું બી, કે છોકરાઓ, બરાબર, છોકરાઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે? તો ગુણોત્તર બરાબર, અહીંયા છોકરાઓ લખ્યા, તો છોકરાઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબરની નીચે બરાબરની નિશાની, દાખલો ગણીએ ત્યારે ઊભી નિશાની બરાબરની નીચે બરાબરની નિશાની આવવી જોઈએ. છોકરાઓ કેટલા હતા? બરાબર, શું લખ્યું? છોકરીઓ છે, છોકરાઓની, છોકરીઓ છે, તો ઉપર છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો છોકરીઓ 20 હતી અને કુલ વિદ્યાર્થીઓ આપણે લખી જ દીધો હતો. બરાબર, મુદ્દો કે બંનેનો સરવાળો કરીને 35, તો છેદમાં કેટલા લખવાના? 35. હવે પરીક્ષામાં તમને જે રીત ફાવે તે રીતે કરવાનું, પણ અહીંયા મેં તો અવયવની રીતે જ દાખલા ગણેલા છે. જો 20ના અવયવ આપણે પાડેલા જ હતા 2 × 2 × 5, અને 35ના અવયવ 5 × 7, 5 5 ઉડી ગયા. ઉપર શું વધ્યું? 2 2 4 લખ્યા અને છેદમાં 7 વધ્યા તો 7 લખ્યા, 4 7 આવશે. એને જેમ ગુણોત્તર હંમેશા જેમમાં જ દર્શાવાય, એકલો આટલો દાખલો મૂકી દો, ના ના લખો તો માર્ક્સ કપાઈ જાય. બરાબર, એટલે 4 જેમ 7, આ 2 ટપકાને શું બોલવાનું? જેમ, 4 જેમ 7. ચલો એ જ પ્રમાણે પ્રશ્ન 2, કે વર્ગમાં 30 વિદ્યાર્થીઓમાંથી 6ને ફૂટબોલ, 12ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ ગમે છે, તો નીચેની ગુણોત્તર શોધો. હવે આપણને અહીંયા ફૂટબોલ ગમતા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, ક્રિકેટના વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે, પણ ટેનિસ ગમતા વિદ્યાર્થીઓની સંખ્યા તમારે શોધવાની છે. બરાબર, અને કુલ તો આપેલા જ છે, તો એના ઉપરથી પહેલાં તો આપણે મુદ્દા લખવા પડશે કે વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30, ફૂટબોલના વિદ્યાર્થીઓની સંખ્યા 6, પછી શું આવ્યું? ક્રિકેટ, તો ક્રિકેટના વિદ્યાર્થીઓની સંખ્યા 12,
અને બાકી જે બાકી રહીએ બાકી ટેનિસના વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર તો ક્યાંથી શોધીશું આપણને કુલ આપેલા 30 એમાંથી આ બંનેનો સરવાળો કરવાનો બરાબર 30 માઈનસ કૌંસની અંદર 6 પ્લસ 12 6 ની 12 18 30 માંથી 18 બાદ કરવાના એટલે 12 તો ટેનિસના વિદ્યાર્થીઓ કેટલા આયા 12 હવે આપણને એના ઉપરથી અ કે બરોબર અ ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે આપણને તો ગુણોત્તર બરાબર વચ્ચે લીટી દોર દે અને પહેલું નામ ફૂટબોલ તો ફૂટબોલના વિદ્યાર્થીઓની સંખ્યા અને બીજા નંબરે શું હતું ટેનિસ તો નીચે લખવાનું ટેનિસના વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર ફૂટબોલના 6 હતા અને ટેનિસના આપણે કેટલા શોધ્યા 12 તો સીધમાં 12 લખવાના આપણને આ જ પ્રમાણે 6 ના હોય 2 તરી 6 અને 12 ના તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અથવા ડાયરેક્ટ પણ કરી શકાય 6 એકા 6 અને છેદમાં 6 દૂ 12 હવે અહીંયા સરખું સરખું ડાડ્યાન જો 3 3 ગયા 2 2 ગયા ઉપર કંઈ ના વધ્યું ઉપર કંઈ ના વધે એટલે 0 ના લખાય જ્યારે આપણને ઉપર નીચે છેદ ઉડાડીએ ત્યારે કે ઉપર કંઈ ના વધે ત્યારે 1 લખવાનું જો બાજુબાજુમાં બાદબાકી કરતા હોઈએ તો 0 આવે પણ ઉપર નીચે છેદ ઉડાડતા હોઈએ ત્યારે ઉપર કંઈ ન હોય ત્યારે 1 લખવાને અને છેદમાં 2 વધેલા છે ત્યારે 2 લખી દેવાના બરોબર એ જ પ્રમાણે ગુણોત્તરના દાખલામાં જો છેદમાં કંઈ ના વધે ત્યારે પણ છેદમાં 1 લખી દેવાનું તો અહીંયા 1 દૂત્યાંશ બરાબર 1 જેમ 2 એના પછીનો બી ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે અહીંયા જોઈ લઈએ કે ક્રિકેટ ગમતા વિદ્યાર્થીઓ કેટલા હતા 12 બરોબર અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 30 ગુણોત્તર બરાબર ક્રિકેટના વિદ્યાર્થીઓની સંખ્યા અને સીધમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબરની નીચે બરાબર ક્રિકેટના 12 હતા કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા 30 હવે 12ના અવયવ આપણે પાડેલા આવડે જ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ન ફાય તો રફ કામ કરવાનું અને 30ના અવયવ પાડવાના કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કે 3 2 6 અને 6 પંચ્યા 30 સરખું સરખું તો આ 3 3 ગયા 2 2 ગયા ચેકી દે આમ ઉડાડી દેવાના ઉપર શું વધ્યું 2 અને છેદમાં શું વધ્યા 5 તો બરોબર કે 2 પંચમાંશ બરાબર 2 જેમ 5 પ્રશ્ન 3 કે નીચેની આકૃતિ પરથી ગુણોત્તર શોધો પ્રશ્ન 3 ની અંદર ચોપડીમાં જોજો તમે ચોપડીની અંદર તમને એક આકૃતિ આપેલી છે આકૃતિની અંદર ત્રિકોણ ચોરસ વર્તુળ વગેરે ચિત્રો આપેલા છે બરોબર જો આર્યા આની અંદર તમારે પહેલાં તો બધા જ આકારો ગણી અને કેટલી સંખ્યા છે લખી દેવાની જો ત્રિકોણ ગણવાનું તો 1 2 ને 3 વર્તુળ ગણવાના તો 1 ને 2 ચોરસ ગણવાના તો 2 તો આ ગણતરી કરી અને પહેલા આપણે દાખલાની ગણવાની શરૂઆત કરીએ એ પહેલા આપણને વિગત લખી દઈશું કે ત્રિકોણની સંખ્યા 3 ચોરસની સંખ્યા 2 અને વર્તુળની સંખ્યા 2 હવે બધાનો સરવાળો પણ કરી દઈએ કુલ આકારની સંખ્યા 7 પછી જ આપણે દાખલા ગણવાની શરૂઆત કરવાની હવે એના ઉપરથી અ કે લંબચોરસની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો આટલો સવાલ છે નો એટલે શું કે ગુણોત્તર આપણે બંને સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તર બરાબર પહેલું નામ ત્રિકોણ તો ત્રિકોણની સંખ્યા છેદમાં વર્તુળની સંખ્યા બરાબર આપણને ગણતરી કરી જ દીધી છે બરાબર કે ત્રિકોણની સંખ્યા 3 છે બરોબર અને વર્તુળની સંખ્યા 2 છે 3 ના છેદમાં 2 બરાબર 3 જેમ 2 બરોબર એના ઉપરથી બીજા નંબરનો કે લંબચોરસની અંદર આવેલા ચોરસની સંખ્યા અને કુલ આકારની સંખ્યાનો ગુણોત્તર શોધો તો ગુણોત્તર બરાબર ચોરસની સંખ્યા છેદમાં કુલ આકારની સંખ્યા બરાબરની નીચે બરાબર ચોરસની સંખ્યા કેટલી હતી 2 અને કુલ આકાર આપણે સરવાળો કર્યો તો 7 2 ના છેદમાં 7 તો એના પરથી કંઈ છેદ ઉડવાના નથી જેમ આપણને અહીંયા 2 તૃતીયાંશ બરાબર 3 દૂતીયાંશ તો 3 અને 2 બંને અવિભાજ્ય સંખ્યાના કોઈ અવિભાજ્ય અવયવ પડતા નથી તો એના એ જ જવાબ આવે એટલે 3 જેમ 2 એ જ પ્રમાણે
બે સતમાઉસ બરોબર તો એનામાં પણ છેદરૂપતા નથી એ અવિભાજ્ય સંખ્યા છે બરોબર એટલે કે 2 જેમ 7 એના પછીનો સી કે લંબચોરસની અંદર આવેલા વર્તુળની સંખ્યા અને કુલ આકારની સંખ્યા વર્તુળ અને કુલ આકાર તો ગુણોત્તર બરાબર વર્તુળની સંખ્યા છેદમાં કુલ આકારની સંખ્યા તો વર્તુળની સંખ્યા કેટલી હતી 2 અને બરોબર કુલ આકારની 7 તો એનો જવાબ પણ કેટલો આવ્યો 2 જેમ 7 પ્રશ્ન 4 હમીદ અને અખ્તર અનુક્રમે 1 કલાકમાં 9 કિમી અને 12 કિમી અંતર કાપે છે હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શોધો તો એક લીટી છોડીને સવાલ પૂરો થાય એટલે એક લીટી છોડીને એટલે શું સરખું લખાણ દેખાય આપણું તીર માને ગુણોત્તર બરાબર હમીદની ઝડપ અને શબ્દ એટલે અખ્તરની ઝડપ ક્યાં લખીશું છેદમાં અખ્તરની ઝડપ બરાબર હમીદની 9 કિમી હતી અને પેલી 12 તો 9 ના છેદમાં 12 બરાબર 9 ના અવયવ તો 3 તરી 9 અને 12 ના અવયવ તો 3 4 12 લખી શકાય અથવા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 3 3 ગયા ઉપર શું વધ્યું 3 છેદમાં 2 ગુણ્યા 2 વધ્યા તો 2 2 4 બરાબર 3 જેમ 4 કે ગુણોત્તર હમીદ અને અખ્તરના ગુણોત્તર આપણે ઝડપનો ગુણોત્તર શોધી દીધો ચલો એના પછીનો પ્રશ્ન 5 નીચેના ખાના પૂર્ણ કરો અહીંયા આપણને એક સવાલ આપ્યો છે 15 ના છેદમાં 18 બરાબર ચોરસ ના છેદમાં 6 બરાબર 10 ના છેદમાં ચોરસ બરાબર ચોરસ ના છેદમાં 30 શું આ ગુણોત્તર સરખા છે બધા સરખા છે એમ કહેવા માંગે છે તો આપણને આ જે ચોરસ ખાના આપેલા છે એ બધાનો ગુણોત્તર શોધવાનો છે તો એના ઉપરથી આપણે ગુણોત્તર શોધવા માટે કે આપણને આ ત્રણ સંખ્યાઓ શોધવાની છે એની સાથે આપણે દરેકની સાથે 15 18 અંશની ક્રિયા કરીશું 15 18 અંશ બરાબર ચોરસ ગુણ્યા ચોરસના છેદમાં 6 હવે આની કિંમત શોધીશું ત્યારે પણ આ સવાલ લખીને પછી આ લખીશું આની શોધી હોય હશે ત્યારે આને લખીને બરાબર કરીને સીધા લખીશું ત્યારે આપણને દરેકનો ગુણોત્તર જાણી શકાશે અને ચોરસની સંખ્યા પણ શોધી શકાશે જ્યારે પણ તમે વિડીયો સાંભળો ત્યારે ચોપડી ખોલવાની અને એને લગતા જે સવાલો ચોપડીની અંદર છે તમારે જોવાના એટલે વધુ ખ્યાલ આવે બરોબર કે આપણને ચોરસ કે 15ના છેદમાં 18 બરાબર ચોરસના છેદમાં 6 પહેલા બે પદ આપેલા હોય આપણા ચોરસની સંખ્યા શોધવાની છે જ્યારે 3 આપેલા હોય એને એક પદ શોધવાનું હોય ત્યારે ચોકડી ગુણાકાર કરી દેવાનું શું કરવાનું ચોકડી ગુણાકાર આમ એ આમ કરીને આમ 15 ગુણ્યા 6 અને ચોરસ ગુણ્યા 18 પણ જ્યારે ચોકડી ગુણાકાર અહીંયા લખીએ ત્યારે ઉપરનું જે પદ હોય પહેલાં જ લખવાનું અને પહેલાં અહીંયાથી શરૂઆત કરાય તો 15 ગુણ્યા 6 પછી બરાબરની નિશાની હવે અહીંયા લખો ત્યારે ઉપરનું પદ પહેલાં જ લખાય અહીંયા ચોરસ છે તો પહેલાં ચોરસ ગુણ્યા 18 માટે અને જ્યારે દાખલો ગણીએ ત્યારે એક બરાબરની નિશાની આવે ત્યારે બીજી બરાબરની નિશાની ગણિતની અંદર કરાશે નહીં ત્યારે આપણે શેની નિશાની કરવાની માટેની બરાબર આ ત્રણ ટપકાને માટે બોલાય માટે 15 ગુણ્યા 6 બરાબર ચોરસ ગુણ્યા 18 બરાબર કે 15 હવે આપણને જે શોધવાનું છે ચોરસ શોધવાનું છે જે શોધવાની હંમેશા એ પદ ક્યાં હોવું જોઈએ ડાબી બાજુ આપણે એકલું ચોરસે લાવી શકાય પણ તમને પાછું કે 18 અહીંયા આવ્યા ને અહીંયા એના કરતાં આપણે આખે આખું પદ ડાબી બાજુનું પદ જમણી બાજુ અને જમણી બાજુનું પદ ડાબી બાજુ તો આ જમણી બાજુનું પદ કે ચોરસ ગુણ્યા 18 એને ડાબી બાજુ લાવી દીધા બરાબર અને જે ડાબી બાજુનું પદ હતું જમણી બાજુ કે 15 ગુણ્યા 6 ફક્ત પદ જ લાવ ઉલટસુલટ આખે આખા પદ કર્યા આમ તો જો એક એક પદ ઉલટસુલટ કરીએ તો ભાગાના ગુણ્યા થઈ જાય અને ગુણ્યાના ભાગા થઈ જાય અને જો પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય માટે ચોરસ બરાબર બરાબર પછી તો આ જે છે લખવાના 15 ગુણ્યા 6 અહીંયા ગુણ્યા 18 છે પણ બરાબર અહીંયા ડાબી બાજુથી પાછું જમણી બાજુ લાવીએ આપણે તો છેદમાં લખાશે ગુણ્યા છે તો અહીંયા ભાગ્યાકારમાં લખવાના છેદમાં 18 હવે અહીંયા છેદ ઉડાડવાના તો 6 તરી 18 આપણે 18ને ચેકિંગ 6 ગુણ્યા 3 લખ્યા એટલે 6 6 ગયા હવે અહીંયા 3 છે પણ 3ના ઘડિયામાં 15 આવે એટલે 15ને ચેકિંગ શું લખ્યું 3 ગુણ્યા 5 તો 3 5 15 3 3 ગયા છેદમાં કંઈ ના વધ્યું ઉપર શું વધ્યું ફક્ત 5 તો ચોરસ બરાબર 5 ચોરસની કિંમત કેટલી આવી
5 એના પછીનો દાખલો કે 15 ના છેદમાં 18 હવે આપણે જે તમે સવાલ જોયો તો બરોબર આ સવાલ જોયો તો 15 ના છેદમાં 18 આપણે આની કિંમત 5 શોધી હવે આ ચોરસની શોધવાની છે તો 15 ના છેદમાં 18 બરાબર 10 ના છેદમાં ચોરસ સીધું આ જ લખીશું આપણે બરોબર કે માટે 15 ગુણ્યા ચોરસ ચોકડી ગુણાકાર બરાબર 10 ગુણ્યા 18 હવે તો મારે ચોકડી ગુણાકાર તમને સમજાવવાની પડે કે પહેલું પદ કયું ને બીજું પદ કેવી રીતે માટે ચોર આ તો ચોરસ છે ડાબી બાજુ જ આપેલું એટલે પદ આપણે આગળના દાખલામાં શું કર્યું હતું કે જમણી બાજુનું પદ ડાબી બાજુ ને ડાબી બાજુનું પદ જમણી બાજુ કર્યું હતું કેમ કારણ કે ચોરસ જે શોધવાનું હતું એ ક્યાં હતું જમણી બાજુ હતું પણ અહીંયા જે શોધવાનું છે ડાબી બાજુ જ આપેલું છે એટલે ડાયરેક્ટ માટે ચોરસ બરાબર 10 ગુણ્યા 18 અને અહીંયા ગુણ્યા 15 છે તો ભાગ્યા 15 બરોબર હવે એના ઉપરથી અહીંયા બંને 10 અને 15 એક ઘડિયામાં આવે 5 2 10 અને 5 3 15 તો આપણને આવી અહીંયા લખી દીધા 15 ને ચેકિંગ 3 ગુણ્યા 5 આને ચેકિંગ લખ્યું 2 ગુણ્યા 5 તો અહીંયા 5 5 ગયા તો 3 વધ્યા 3 ના ઘડિયામાં 18 આવે 18 ને ચેકિંગ 3 ગુણ્યા 6 3 6 18 તો આ 3 3 ગયા બરોબર હવે છેદમાં કંઈ ના વધ્યું ઉપર શું વધ્યા 2 વધ્યા ગુણ્યા 6 વધ્યા તો 2 6 12 તો ચોરસ બરાબર 12 હવે એના પછીના ત્રીજા ચોરસનો જવાબ શોધવાનો છે આપણને કે 15 18 અંશ બરાબર ચોરસ ગુણ્યા 30 માટે 15 ગુણ્યા 30 બરાબર ચોરસ ગુણ્યા 18 માટે ચોરસ પદ ઉલટાવી દે ચોરસ ગુણ્યા 18 બરાબર 15 ગુણ્યા 30 બરાબર બરોબર માટે ચોરસ બરાબર 15 ગુણ્યા 30 છેદમાં 18 હવે છેદ ઉડાડીશું કે 15 અને 18 એક ઘડિયામાં આવે 15 ને ચેકી 3 ગુણ્યા 5 18 ને ચેકી 3 ગુણ્યા 6 તો 3 3 ગયા હવે અહીંયા 6 6 ના ઘડિયામાં 30 આવે છે તો 30 ને ચેકી 6 ગુણ્યા 5 6 5 30 તો અહીંયા 6 6 પણ ગયા નીચે કંઈ ના વધ્યું ઉપર શું વધ્યું 5 ગુણ્યા 5 તો પાયો પાયો 25 થાય એટલે ચોરસ બરાબર 25 તો આ જ પ્રમાણે કોઈ પણ ચોરસની સંખ્યા શોધવાની હોય તો ચોકડી ગુણાકાર કરીને શોધી શકાય છે આપણને જે જવાબ શોધ્યા એ ફરીવાર 15 ના છેદમાં 18 ચોરસ કરી 5 શોધ્યા દર 5 ના છેદમાં 6 જે લાલ છે આપણે શોધેલા છે 10 ના છેદમાં 12 શોધ્યા અને 25 ના છેદમાં 30 હવે શું કહેશે આપણને કે શું આ ગુણોત્તર સરખા છે કૌંસમાં બાજુમાં દર્શાવ્યું તો આપણે બધાનું ગુણોત્તર શોધીશું 15 ના છેદમાં 18 તો એનો ગુણોત્તર ગુણોત્તર એટલે અતિસંક્ષિપ્ત સ્વરૂપ જ કહેવાય બરોબર 3 5 15 અને 3 6 18 3 3 ગયા તો શું વધ્યું 5 ષષ્ઠમાંશ બરાબર 5 જેમ 6 એના પછીનો બીજા નંબરનું વચ્ચેનું ખાનું કે 5 ષષ્ઠમાંશ તો આના છેદો કંઈ ઉડવાના નથી એટલે સીધો જવાબ 5 જેમ 6 એના પછીનો 10 ના છેદમાં 12 તો 10 ના હોય 2 5 10 અને 12 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 2 2 ગયા ઉપર 5 વધ્યા છેદમાં 2 તરી 6 વધ્યા તો 5 જેમ 6 એના પછીનો 25 ના છેદમાં 30 તો 25 ના 5 ગુણ્યા 5 30 ના હોય 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એક 5 જ ગયા નીચે એક 5 તો ઉપર એક જ 5 ઉડે બરોબર 2 5 ના ઉડે જેટલી સંખ્યા ઉપર નીચે સરખી ઉડાડવાની એક એક 5 ઉપર નીચે ગયા ઉપર શું વધ્યું 5 છેદમાં શું વધ્યું 2 તરી 6 5 ષષ્ઠમાંશ બરોબર બરાબર 5 જેમ 6 તો અહીંયા બધાનો જવાબ જો અહીંયા 5 ષષ્ઠમાંશ 5 જેમ 6 અહીંયા પણ 5 જેમ 6 અહીંયા પણ 5 જેમ 6 5 જેમ 6 કે આપણને જે ચારે ચાર હતા ચારે ચારનો ગુણોત્તર સરખો આવ્યો તો આપણને શું કીધું શું આ ગુણોત્તર સરખા છે તો તે માન્ય દરેકનો ગુણોત્તર સરખો છે અથવા સરખા છે ચલો એના પછી પ્રશ્ન 6 નીચેનો ગુણોત્તર શોધો બે સંખ્યાઓ આપી છે ફક્ત એનો ગુણોત્તર શોધવાનો છે તમારે એ કરીને 81 અને 108 ગુણોત્તર બરાબર આમાં સૂત્ર નહીં આવે કારણ કે સંખ્યા જ આપેલી છે બરોબર એટલે ગુણોત્તર બરાબર સીધું કે પહેલું પદ ઉપર લખી દેવાનું અને બીજી સંખ્યા નીચે તો 81 છેદમાં 108 હવે બંનેના અવિભાજ્ય અવયવ અવિભાજ્ય હોય મારે વારે ઘડીએ તમને પાડીને બતાવવાની પડે તમને આવડું છું તમારે રફ કામ કરવાનું અને પ્રેક્ટિસ કરવાની તો જ પરીક્ષામાં દાખલા ગણી શકશો જો તમને અવયવ નહીં આવડે તો તમે કરી શકશો નહીં ગુણોત્તર શોધી શકશો નહીં 81ના તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 108ના અવયવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 4
एक बे ने त्रण तगड़ा ऊपर पण एक बे ने त्रण 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 उड़ी गया ऊपर त्रण वध्या छे एटमे चार वध्या त्रण चतुर्थांश बराबर त्रण जेम चार एना पछीनो अठाणु अने त्राणु तो गुणोत्तर बराबर अठाणु छेदमां त्रेसठ अठाणु अने त्रेसठ छे बराबर तो गुणोत्तर बराबर अठाणु छेदमां त्रेसठ હવે અઠાણુંના અવયવ પાડીશું અને ત્રેસઠના અવયવ પાડીશું અઠાણુંના અવયવ બે ગુણ્યા સાત ગુણ્યા સાત તો સિત્તી સિત્તી ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા બે એટલે કે અઠાણું અને ત્રેસઠના અવયવ તો ત્રણ ગુણ્યા સાત ત્રણ તરી નવ ને નવ સિત્ત્યા ત્રેસઠ હવે ઉપર નીચે એક એક સાત ઉડી ગયા હવે કંઈ ઉડતું નથી તો ઉપરનો ગુણાકાર ઉપર અને નીચેનો ગુણાકાર નીચે બે ગુણ્યા સાત વધ્યા તો બે સિત્ત્યા ચૌદ અને છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ વધ્યા તો ત્રણ તરી નવ ચૌદના છેદમાં નવ વધ્યા બરાબર ચૌદ જેમ નવ એના ઉપર પછી સી બરાબર તેત્રીસ કિમી અને એકસો એકવીસ કિમી ગુણોત્તર બરાબર તેત્રીસ કિમી છેદમાં એકસો એકવીસ કિમી બરાબર તેત્રીસના અવયવ તો અગિયાર તરી તેત્રીસ થાય એટલે ત્રણ ગુણ્યા અગિયાર અને એકસો એકવીસને અગિયાર વડે ભાગીશું અથવા તો અગિયારના અવયવ પાડીશું તો અગિયાર ગુણ્યા અગિયાર જ આવે બરાબર એટલે અગિયાર ગુણ્યા અગિયાર તો અગિયાર અગિયાર ગયા બરાબર ત્રણના છેદમાં અગિયાર બરાબર ત્રણ જેમ અગિયાર એના પછીનો ડી ત્રીસ મિનિટ અને પિસ્તાલીસ મિનિટ જો અહીંયા કિમી કિમી અહીંયા મિનિટ મિનિટ સરખો જો અહીંયા તમને આપ્યું હોય સેકન્ડ આપ્યું હોય અને અહીંયા મિનિટ આપી હોય તો એવી સંખ્યાનું ગુણોત્તર શોધવાનું તે લખી દેવાનું કે એકમ સરખા નથી પણ અહીંયા મિનિટ છે ને અહીંયા પણ મિનિટ છે એટલે ગુણોત્તર શોધવો પડે ગુણોત્તર બરાબર ત્રીસ મિનિટ છેદમાં પિસ્તાલીસ મિનિટ હવે ત્રીસના અવયવ અથવા ડાયરેક્ટ કરી શકાય પંદર દુ ત્રીસ ને પંદર તરી પિસ્તાલીસ અને એ ના કરું તો આપણે જે અવિભાજ્ય અવયવ છે એમાં કોઈ દિવસ તમારો દાખલો ખોટો પડવાની સંભાવના રહેતી નથી તો ત્રીસના અવયવ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને પિસ્તાલીસના અવયવ તો ત્રણ ગુણ્યા પાંચ 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 ગયા ત્રણ ત્રણ ગયા શું વધ્યું બે તૃતીયાંશ બે જેમ ત્રણ કે બે તૃતીયાંશ બરાબર બે જેમ ત્રણ બરાબર જો અવિભાજ્ય અવયવ આવડતા હશે તો દાખલો આપણા સાચા જ પડશે ચલો આજનું ગૃહ કાર્ય પીડીએફ ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવું જય સ્વામિનારાયણ